અમદાવાદની નવરાત્રી વિશ્વવિખ્યાત છે, જ્યાં ખેલૈયાઓ દર વર્ષે માતાજીની ભક્તિ અને આનંદ સાથે ગરબાના રંગમાં રંગાઈ જાય છે. ત્યારે નીલકંઠ પાર્ટી પ્લોટમાં વાયબ્રન્ટ મણિયારોમાં ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા હતા. આ નવરાત્રીની પ્રથમ રાતથી જ ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને રંગીન ચણિયાચોળી અને કાઠિયાવાડી પોશાકમાં સજ્જ થઈને ગરબાની રમઝટ શરૂ કરી હતી. ત્યારે નીલકંઠ પાર્ટી પ્લોટમાં કર્ણાવતી કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા વાયબ્રન્ટ મણિયારોનું આયોજન કરાયું છે. તેના ઓર્ગેનાઇઝેશન વિપુલ પટેલનું કહેવું છે કે એમણે આ વખતે એક જ ટિકિટમાં ગરબા અને મંડળીનો લાભ લઈ શકાય એવી સગવડ કરેલી છે. એમનું કહેવું છે કે જે ખેલૈયાઓની ખુશી એ જ અમારી ખુશી છે અને એનું વિશેષ ધ્યાન રખાયું છે. વિપુલભાઈ કહે છે કે 3,000 થી 3,500 રમવાનું ક્રાઉડ ભેગું થાય છે અને ક્લાઉડ વોકિંગ ક્રાઉડ 6,000 થી 7,000 જેટલું રોજનું થાય છે. ખરેખર તો અમે ફરતા ફરતા આવ્યા હતા અને વાયબ્રન્ટ મણિયારો જોયું. પાર્ટી પ્લોટ આમ સારો લાગ્યો બહારથી, પણ મેં તો અંદરથી જઈને ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ તો એટલી મજા આવી ગઈ કે ના પૂછો વાત. અને અમે આ બીજી વાર આવ્યા છે, આજે આ અઠવાડિયામાં અમે સેકન્ડ ટાઈમ આવ્યા છે. અને આજે જે ગાયક કલાકાર અને મ્યુઝિક સિસ્ટમને હતું એ અમેઝિંગ છે. એમ હું તો કહું છું કે 9 દિવસ અમે અહીંયા જ આવીશું. એમ હું તો તમને બધાને એક જ રેકમેન્ડ કરીશ કે તમે અવારનવાર વાયબ્રન્ટ મણિયારોમાં આવો અને અચૂક મુલાકાત લો. બહુ જ મજા આવી. આજે ખરેખર સિંગર જોરદાર હતા અને બહુ જ મજા કરી છે. થેન્ક યુ. અમે લોકોએ જે આ ઓર્ગેનાઇઝ કર્યું છે એ ફક્ત ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કરેલું છે કે એક ટિકિટમાં 2-in-1 કેવી રીતે કોન્સેપ્ટ આપી શકીએ. એક જ ટિકિટમાં ગરબા વિથ મંડલી બે કોન્સેપ્ટથી અમે કામ ધ્યાનમાં લીધેલું છે. અને ઓડિયન્સ જે ગરબા લેતું હોય એની જે ખુશી છે એ જ અમારી ખુશી છે. આ ચાલુ થાય 8 થી 12 લગભગ 3,000 થી 3,500 પબ્લિક હોય છે અને ક્લાઉડ વોકિંગ લગભગ 6 થી 7,000 પબ્લિક થઈ જાય છે. મંડલીમાં બી 1,500-2,000 પબ્લિક રહે જ છે અને કન્ટિન્યુ જ્યાં સુધી ઓડિયન્સ ના કહે ત્યાં સુધી અમારું પ્રોગ્રામ ચાલુ રહે છે. મંડલીનો ફંક્શન બી બહુ સરસ થાય છે અને લાંબો સમય ચાલે છે. જિગીશાબેન દેસાઈ કહે છે કે અહીંયા નારી શક્તિને માન આપવામાં આવ્યું છે, જે ખૂબ જ સરસ બાબત છે. ગરબા મંડળીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેઓ કહે છે કે ખેલૈયાઓ જો અહીંયા આવ્યા ના હોય તો કંઈક ખોઈ રહ્યા છો. તમે ચોક્કસથી આવો અને ગરબાની રમઝટનો લાવો લો. અને હું સરખેજ જાય છું અહીંયા ગરબા કરવાને. અહીંયા બહુ સારા ગરબા થાય છે. મારું નામ કહાન છે. મને આ પાર્ટી પ્લોટમાં બહુ ખૂબ મજા આવી છે. આ બ્યુટીફુલ ડ્રેસ તમે જોઈ રહ્યા છો એ મારી મમ્મીએ બનાવ્યો છે. મારું નામ રિયા છે. મને અહીંયા આ પાર્ટી પ્લોટમાં ખૂબ જ મજા આવે છે. ગયેલા 3 મહિના અમે આ ગરબામાં બહુ જ પ્રેક્ટિસ કરી હતી અને આ આજે ચણિયા ચોરી છે એ મતલબ મારા ભાઈના મમ્મીએ બનાવી છે. તો બીજી બાજુ શર્મા સૃષ્ટિ કહે છે કે અહીંયા સિક્યુરિટી ખૂબ જ સરસ છે. ખેલૈયાઓ પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ગરબે ઘૂમવા આવે છે. આપ જો ના આવ્યા હોવ તો અચૂકથી અહીંયા આવો અને લાભ લેજો. મારું નામ જિગીશા દેસાઈ છે. હું અહીંયા ભુયંગદેવ રહું છું, અમદાવાદની જ વતની છું. અને અહીંયા ગરબા પ્લસ મંડળી બંનેનું આયોજન કર્યું છે અને એકદમ ભવ્ય અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે. અને દીકરીઓ માટે એ લોકો બહુ જ ઉત્સુક છે અને એ પ્રમાણે આયોજન કર્યું છે. અને નારી શક્તિને પણ એ લોકો બહુ સન્માન અને માન આપી રહ્યા છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસ છે અધર્સ કરતાં. અને બહુ જ સરસ આયોજન કર્યું છે ગરબા પ્લસ મંડળીનું અને મને બહુ જ મજા આવી. હું સતત 2 અને 3 દિવસથી આવી રહી છું, પરંતુ હું બાકીના જેટલા પણ દિવસ છે એ બધા અહીંયા જ આવવાની છું. એટલી મને મજા પડી ગઈ છે કે હું અહીંયા વારંવાર હવે આવવાની છું. વાયબ્રન્ટ મણિયારોમાં જો તમે ગરબા ન ગાયા તો તમે કંઈક ઘણું બધું મોટું ચૂકી રહ્યા છો એવું મને લાગી રહ્યું છે. હું અહીંયા સોલા ભાગવતથી બિલોંગ કરું છું. મને આ ગરબામાં આવવાની બહુ મજા આવે છે. હું સતત 3 થી 4 દિવસથી આવું છું અહીંયા અને હજી બી મને એમ થાય છે કે ના, હજી અહીંયા આવવા જેવું છે. અહીંયાનું આયોજન બી બહુ ખૂબ જ સુંદર છે અને પ્લસ અહીંયા સિક્યુરિટી બી બહુ એવી સારી એવી છે. ટ્રીટમેન્ટ બી તમને એમ બહુ સારી એવી મળે છે. ફેસિલિટી બી બધી અવેલેબલ છે અને પાસના પ્રાઇસ બી બહુ રિઝનેબલ છે. થેન્ક યુ.